गुड मॉर्निंग बाळको, विद्यानगर प्राथमिक शाळामां आपનું स्वागत छे। आजे आपणे धोरण 5માં વિષય પર્યાવરણમાં અભ્યાસ કરીશું। પર્યાવરણને આપણે આસપાસ પણ કહીએ છીએ। પાઠ 17 દીવાલ ઓળંગી લીધી। કયો પાઠ છે? દીવાલ ઓળંગી લીધી। આ પાઠમાં પણ આપણે આગળના વિડીયોમાં ઘણો બધો અભ્યાસ કરી ગયા છીએ ને કે અપ્સાના નામની છોકરી વિશે આ પાઠમાં જણાવ્યું છે કે અપ્સાના મંસૂરી છે તે બાસ્કેટબોલની એક પ્રસિદ્ધ ખેલાડી બની ચૂકી છે, તેના વિશે આ પાઠમાં બતાવેલું છે। તો હવે આ પાઠનો આગળનો અભ્યાસ આપણે ચાલુ કરીએ। અમે પૂછ્યું શરૂઆત કરવી સરળ હતી। શું કહે છે? અમે પૂછ્યું કે શરૂઆત કરવી સરળ હતી। ખુશનૂર, પહેલાં તો મારા પિતાએ ના પાડી, પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા। શું કહે છે? પહેલાં તો શું કહે છે? કોણ કહે છે? ખુશનૂર તે પોતાની વાતને આગળ મૂકે છે કે પહેલાં જ્યારે મેં મારા માતા પિતાને કીધું તો મારા માતા પિતાએ ના પાડી, પરંતુ મેં જ્યારે જીદ કરી ત્યારે તે લોકો માની ગયા। અપ્સાના, મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે। અપ્સાના શું કહે છે? મારી માતા છે તે બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે। શું કહે છે? પોતે મહેનત કરે છે અને અમને શાળાએ મોકલે છે ભણવા માટે। હું પણ તેમને મદદ કરું છું। શું કહે છે અપ્સાના? હું પણ તેમને ટેકો કરું છું કે મદદ કરું છું। જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું ત્યારે માતા ગુસ્સે થઈ। શું કહે છે? જ્યારે મેં બાસ્કેટબોલ રમવાની વાત કરી ત્યારે મારી માતા પણ ગુસ્સે થઈ હતી। અપ્સાના પોતાની વાત મૂકે છે કે શું કહે છે કે જ્યારે ખુશનૂરની વાત ખુશનૂરે મૂકી કે મારા માતા પિતાને મેં વાત કરી ત્યારે તેમણે ના પાડી, પણ મેં જ્યારે જીદ કરી ત્યારે મારા માતા પિતા માની ગયા, તેવી જ રીતે અપ્સાના કહે છે। અપ્સાના શું કહે છે કે મારી માતા અને અમે લોકો ખૂબ જ પરિસ્થિતિથી નરમ છીએ, તો મારી માતા છે એ બીજાના ઘરે કામ કરવા જાય છે અને શું કહે છે અમને શાળાએ મોકલે છે, પણ હું પણ તેમને મદદ કરું છું કામમાં। જ્યારે મેં બાસ્કેટબોલની વાત કરી રમવાની ત્યારે મારી માતા તે સાંભળીને ગુસ્સે થઈ ગઈ। તેણે કહ્યું છોકરીઓ બાસ્કેટબોલ ના રમાય। શું કહે છે? છોકરીઓએ બાસ્કેટબોલ ના રમાય તેવું કોણે કીધું? અપ્સાનાની માતાએ। તારું કામ કર, શું કહે છે? તું તારું કામ કર, તારે બાસ્કેટબોલ રમવાની જરૂર નથી, શાળાએ જા અને મહેનત કર। શું કહે છે? શાળાએ જા અને ભણ, મેદાન પર જઈને રમવાની જરૂર નથી। શું કહે છે? મેદાન પર જવાની જરૂર નથી, શાળામાં જા, તું ભણ કે તારે રમવાની જરૂર નથી, છોકરીઓ બાસ્કેટબોલ ના રમે તેવું કોણે કીધું? અપ્સાનાની માતાએ। પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ। શું કે? પરંતુ મેં જીદ કરી અને મારા મિત્રોએ મળીને મારી માતાને મળીને તેમણે વાત કરી। શું કહે છે? કોના? અપ્સાના છે તેના મિત્રોએ મળીને તેની માતાને વાત કરી અને કોચે પણ વાત કરી, તેથી તેની માતા માની ગઈ, તેને બાસ્કેટબોલ રમવા દીધું। પછી શું કહે છે? આફરીન, અમને પરવાનગી ન હતી। શું કહે છે? અમને કોઈ પરવાનગી આપતું ન હતું, કારણ કે અમે છોકરીઓ છીએ। શું કે? અમે છોકરીઓ છીએ। શું કહેતા હતા એ લોકો? કે છોકરાઓ રમે, છોકરીઓ ના રમે, એવું પહેલાંના સમયમાં કહેતા હતા। મારા દાદી અમારા બધા ઉપર ખૂબ જ ગુસ્સે થયા। શું કહે છે? અમારા દાદી હતા તે શું કે આ વાત સાંભળીને અમારા ઉપર ખૂબ જ ગુસ્સે થયા, છતાં પણ અમે ત્રણેય બહેનો અહીં રમવા આવતી હતી। શું કે? છતાં પણ અમે ત્રણેય બહેનો રમવા આવતી હતી મેદાનમાં। શું કે? દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ શું કહે છે? દાદી અમને પણ લડ્યા અને અમારા કોચ જોડે પણ ઝઘડો કર્યો। તેમણે કહ્યું તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે। શું કે? તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે, તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે, આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? તેવું કોણ કહે છે? દાદી કહે છે। શું કહે છે? કે તેમણે શું કહ્યું કે તમારે રમવા જશો તો રમવા માટે સાધનોની જરૂર પડશે, તમને શક્તિની જરૂર પડશે, શક્તિ માટે દૂધની જરૂર પડશે, આપણી જોડે તો પૈસા નથી, તો આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા। શું કહે? પિતાજી મારી વાતને સમજી ગયા હતા, તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ ચાલ શીખવી। શું કહે છે? તેમણે અમને રમતમાં વપરાતી રમવા માટે જે વપરાતી ખાસ પ્રયુક્તિ ચાલ શીખવી। શું કહે છે? જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા। શું કહે છે? પિતાજી શું કહે છે? જ્યારે અમે નાના હતા ત્યારે પણ અમે આ મેદાનમાં રમતા હતા,
તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા. શું કે અમારી પરિસ્થિતિ પણ નરમ હતી તેવી રીતે મારા માતા પિતાની પરિસ્થિતિ પણ નરમ હતી એ સમયમાં. તો તે લોકો રમવા માટે રમતા તો ખરા મેદાનમાં, પણ તેમની પાસે શું કે બૂટ કે બૂટ છે કે ચંપલ છે કે કપડાં છે આવું હતું નહીં. તેઓ પ્લાસ્ટિક બોલથી રમતા હતા. શું કે શેનાથી રમતા હતા? પ્લાસ્ટિકની દડી કે બોલથી રમતા હતા. પિતાજી અમને કહેતા જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા. શું કહે છે? અમારી વખતે પિતાજી શું કહે છે, અમે રમતા હતા ત્યારે કોચનું નામ શું હતું? બચ્ચુ ખાન હતા. શું કહે? તે એમના કોચ હતા. તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા. શું કહે? તેમણે પહેલીવાર મારા પિતાને રમતા જોયા હતા. તેમણે લાગ્યું કે આ છોકરો સારું રમે છે. શું કહે છે? શું કહે છે? તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા. તેમણે લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેમણે યોગ્ય કેળવણી આપવી જોઈએ. શું કહે છે? તેમને એવું લાગ્યું કે આ છોકરો રમત સારી રમી રહ્યો છે બાસ્કેટબોલની, એટલે શું કહે છે, તેને શું કહે છે, ટ્રેનિંગ આપવી જરૂરી છે, કેળવણી આપવી જરૂરી છે, તેના કારણે તે આગળ વધી શકશે. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા. શું કર્યું બચ્ચુ ખાને? શું કર્યું? તેમના પિતાને યોગ્ય કપડાં અને બૂટ લઈ આપ્યા. પછી મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત. શું કે? મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમણે રમત છોડી દેવી પડી. શું કહે છે? તેમને રમવાનો તો બહુ શોખ હતો અને તે હોશિયાર પણ હતા, પણ શું કે તે આગળ વધ્યા હોત, પરંતુ તેમની ઘરની બધી જ જવાબદારીઓ તેમના માથે હતી, તેને કારણે તેમણે રમવાનું છોડી દીધું અને શું કે નોકરી કરવી પડી. શું કે? રમત છોડીને તેમને નોકરી કરવી પડી હતી. કોણ કહે છે? આફરીન વાત કરી રહી છે. અને કોણ કહી? આફરીનના પિતાજી છે તે તેમના દાદા વિશે વાત કરી રહ્યા છે. શું કહે છે કે પિતાજી શું કહે છે કે એમના પિતાની વાત કરી, તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા. આફરીન કોની વાત કરી રહી છે? તેમના પિતાજીની વાત કરી રહી છે. અને શું કહે છે? અને પિતાજી કોની વાત કરી રહ્યા છે? તેમના દાદા અને તેમના મમ્મી પપ્પાની વાત કરી રહ્યા છે. એટલે આફરીનના દાદા દાદી થાય ને, તેમની પરિસ્થિતિ નરમ હતી, તેના કારણે તેમના પિતાજી ભણી શક્યા રમી શક્યા નહીં અને શું કર્યું, તેમણે નોકરી કરવી પડી. તો આ પાઠમાં એ સમજાવ્યું છે. પછી શું કહે છે? તેમને નોકરી કરવી પડી હતી. કોને? આફરીનના પિતાને. તેને પછી શું કહે? તેથી તે અમને રમવા દેવા માંગતા હતા. શું કે? તેને કારણે તેમના પિતા હતા એ શું કહેતા હતા કે હું આગળ વધી શક્યો નહીં રમતમાં, પણ મારા દીકરીઓને હું આગળ વધવા દઈશ. શું કે? અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. શું કહે છે? રમવા દેવા માંગતા હતા અને સારા ખેલાડી બનવા દેવા માંગતા હતા. પછી આગળ શું કહે છે? કહો, તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમતો? શું કે તમને કોઈ દિવસ તમારા ઘરની આજુબાજુ હોય કે ઘરના લોકોએ કે તમે કોઈ રમત રમતા હોય અને તમને રમત ના રમવા દીધી હોય અને અટકાવ્યા હોય તેવું બન્યું છે? તો બન્યું હોય તો કઈ રમત રમતા અટકાવ્યા છે તેના વિશે દર્શાવવાનું છે તમારે. તમને કોણે અટકાવ્યા અને કેમ? પછી તમે શું કર્યું? શું કે તમને કોણે અટકાવ્યા હતા અને કેમ અટકાવ્યા હતા અને શાના માટે અટકાવ્યા હતા? પછી તમે શું કર્યું તે તમારે દર્શાવવાનું છે. તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે? શું કે જે તમે રમતા ના હો અને ઘણીવાર તમારા ઘરમાં કે આજુબાજુમાં કોઈએ તમને રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે, એટલે શું કે તમને રમવા માટે ઉત્સાહ આપ્યો છે, તેના વિશે તમારે દર્શાવવાનું છે. આ પ્રશ્નોના જવાબ તમારે જાતે આપવાના છે. તો ખબર પડી ને બાળકો શું કહેવા માંગે છે કે અમે પૂછ્યું શરૂઆત કરવી સરળ, શું કે અમે પૂછ્યું શરૂઆત કરવી સરળ હતી. એટલે ખુશનુર કહે છે, ખુશનુરના માતા પિતા વિશે બતાવ્યું છે આમાં કે ખુશનુરના માતા પિતા છે તેને રમત રમવા માટે શું કે બાસ્કેટબોલ રમવા માટે ના પાડે છે, પછી તે જીત કરે છે, પછી તેના માતા પિતા માની જાય છે. તેવી જ રીતે અફસાનાનું બતાવ્યું છે, અફસાનાના ઘર વિશે સમજાવ્યું છે કે અફસાના પણ શું કહે છે, અફસાનાએ પણ આવી રીતે એની માતા ગરીબ હતી, એ લોકો ગરીબ ઘરના હતા. અફસાનાની વાત કરી છે તો અફસાનાનું પરિવાર ગરીબ હતું, તો શું કે તેની માતા બીજાના ઘરે કામ કરવા જતી હતી અને છોકરાઓને શું કહેતી તે લોકોને ભણવા માટે મોકલતી હતી. અને શું કહે તે શું કહે છે, હું પણ તેમને કામમાં મદદ કરતી હતી, પણ બાસ્કેટબોલની વાત આવી ત્યારે અફસાનાની માતા ગુસ્સે થઈ ગઈ અને છોકરીઓ બાસ્કેટબોલ ના રમે તેવી વાત કરી. અને પછી શું કહે છે, તમે શાળાએ જાઓ, મેદાનમાં જવાની જરૂર નથી, તેવું અફસાનાને કીધું. પરંતુ શું કહે છે, મિત્રો અને કોચે તેમને સમજાવ્યા અને તે માની ગયા. તેવી જ રીતે આફરીનની વાત છે. શું કહે છે આફરીન? શું કહે છે કે
આફરીન પણ શું કહે છે કે તેમને પણ તેમના માતા પિતા પરવાનગી ન આપી હતી. પછી શું કહે, પણ તેની માતાએ પિતાએ પરવાનગી ન આપી હતી, ગુસ્સે થયા હતા. પણ શું કહે છે, તેમના દાદીમાં વધારે ગુસ્સે થયા હતા. પણ પછી શું થયું, તેમના પિતા માની ગયા. અને પિતા શું કહે છે કે હું જે આગળ વધી ના શક્યો તો કંઈ વાંધો નહીં, પણ મારી દીકરીઓને શું કહે છે, હું મારી છોકરીઓને આગળ વધવા દઈશ અને તેમને રમવા માટેની છૂટ આપી. આ પાઠમાં તે સમજાવ્યું છે. તો સમજ પડી ને કે શું કહે છે, રમત વિશે બતાવ્યું છે કે છોકરીઓ પણ આગળ વધી શકે છે. તો બાળકો, આ વિડીયોમાં આપણે આ પાઠનો આટલા સુધી અભ્યાસ કરીશું. આ પાઠનો આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.